સમાચારની શરૂઆત કરીએ તો દ્વારકા ખાતે દૂધ ભરેલ પિકઅપ વાને બાળકીને અડફેટે લેતા બાળકીનું મોત નિપજ્યું છે. એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને પીએમ મળતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો દ્વારકા ખાતે દૂધ ભરેલ પિકઅપ વાને બાળકીને અડફેટે લીધી છે. તો અડફેટે લેતા બાળકીનું મોત નિપજ્યું છે. એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માતના પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ઓખામઢ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યાં દ્વારકામાં દૂધ ભરેલ પિકઅપ વાને બાળકીને અડફેટે લીધું છે. બાળકીનું અડફેટે આવતા મોત નિપજ્યું છે. હાલ પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દ્વારકામાં દૂધ ભરેલ પિકઅપ વાને બાળકીને અડફેટે લીધું છે. બાળકીને અડફેટે લેતા બાળકીનું મોત નિપજ્યું. અકસ્માતના પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બાળકીના મોતથી હાલ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં માતા પિતા હાલ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતાં જોખામઢ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. તો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા ખુશાલ ગોકાણી આપણી સાથે ફોનલાઇનમાં જોડાઈ ચૂક્યા છે. તો જી ખુશાલ, દ્વારકામાં દૂધ ભરેલ પિકઅપ વાને બાળકીને અડફેટે લેતા બાળકીનું મોત નિપજ્યું, શું વિગત? જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકામાં અકસ્માતોના કિસ્સા વધતા જાય છે. ગઈકાલે એક કાર ચાલકે બાઇક સવારનો ઉલાદ્યો હતો, ત્યારે આજે દૂધ ભરેલ પિકઅપ વાને એક બાળકીને અડફેટે લેતા બાળકીનું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બાળકીને દ્વારકા હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવી છે. જી જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર.